दलित आदिवासी दरबार करो विचार, नहीं सहेंगे अत्याचार अत्याचार। राजकोट लोकसभा में भारतीय जनता पार्टी ना उम्मीदवार पुरुषोत्तम रूपालाए એક કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજ માટે અણછાતી ટિપ્પણી કરી અને દિવસ પર દિવસ ગયા, પરંતુ ક્ષત્રિય સમાજના જે રોષ છે એનું કોઈ સમાધાન થવા પામ્યું નથી, એને લઈને હવે ક્ષત્રિય સમાજ પણ નવી રણનીતિ સાથે બહાર આવી રહ્યો છે. શૌર્ય અને પરાક્રમ જેની રગે રગમાં વહે છે એવો ક્ષત્રિય સમાજ આ વખતે પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારીને રદ કરવાની માંગની સાથે સાથે હવે એ ભારતીય જનતા પાર્ટીને પણ પાઠ ભણાવવા માટેની માનસિક તૈયારીઓ પણ કરી રહ્યો છે. દર્શક મિત્રો, સૌથી અગત્યની વાત એ છે કે કરણી સેનાના માધ્યમથી અને રાજપૂત સમાજના માધ્યમથી જે રીતે આગેવાનોએ ભારતીય જનતા પાર્ટીના આલાકમાન સુધી જે પણ પ્રકારના પોતાના મત મૂક્યા હતા, તેમ છતાં પણ એમના જે પ્રશ્નોનું નિરાકરણ ન આવતા, હજુ તો ગઈકાલની જ વાત છે કે માજલપુરની અંદર પણ પુરુષોત્તમ રૂપાલાની સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની પણ પ્રવેશબંધીના બેનરો લાગ્યા, જેને લઈને ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીએ પણ હવે આગામી દિવસોમાં ક્ષત્રિય સમાજની રણનીતિ શું હશે એ અંગે વિચારવાની જરૂર પડી છે. આપ મને એ જણાવો કે છેલ્લા ઘણા સમયથી આપની જે માંગ છે, તેમ છતાં પણ પુરુષોત્તમ રૂપાલા તો આગામી દિવસોમાં ફોર્મ પણ ભરવાના છે, તો એવું કહી શકાય કે ક્ષત્રિય સમાજની જે કંઈ માંગ હતી એ ભારતીય જનતા પાર્ટીએ ગંભીરતાથી લીધી નથી, અથવા તો ક્ષત્રિય સમાજ એ તમારી માંગને કન્વે નથી કરી શક્યો? અમારી માંગને, ક્ષત્રિય સમાજની જે માંગ છે એ ભારતીય જનતા પાર્ટીએ સિરિયસલી લીધું નથી, કેમકે હજુ એમને એવી જ ખબર છે કે અમારા સમાજમાં ઘણા બધા એવા છે કે જે બીજેપીને જ પ્રેમ કરે છે, હજુ પણ ઘણા એવા છે કે જે બીજેપીમાં જ છે અને લોકો પોતાની સીટ છોડવા માંગતા નથી. એટલે એ લોકોને એવું છે કે અમે આ લોકોનું કંઈ બગાડી નહીં શકીએ, પણ એમને એવી નથી ખબર કે 562 રજવાડા આપી શકતા હોય તો તમારી તો સત્તા છે, અમે સત્તા છીણવી પણ શકીએ છીએ. એટલે એ લોકોને એવી ખબર નથી કે ક્ષત્રિય સમાજ શું કરી શકે છે. પણ હવે સમય એવો આવ્યો છે કે ક્ષત્રિય સમાજ નહીં પણ 18 વર્ણના લોકો એક સાથે દરેક સમાજના ભેગા થઈ અને હવે બતાવશે કે ક્ષત્રિય સમાજ કોણ છે અને દરેક સમાજ કોણ છે. એટલે અત્યારે હું એવું કહી શકું કે એક કુટુંબ હોય છે, એક ઘર હોય છે જેમાં નાનું બાળક બહુ ખિલખિલાટ કરતું હોય અને એ ખરાબ રસ્તે જઈ રહ્યું હોય તો એને એક થપ્પડ મારીને એને પાછો વાળવામાં આવે છે. પણ પુરુષોત્તમ રૂપાલાને જો પાછો વાળવામાં નહીં આવે તો એનું જે બાપ બેઠેલા છે મોદીજી, એમને આનું કંઈ બી થશે તો એ ભોગવવાની તૈયારી રાખવી પડશે. બિલકુલ, કારણ કે આપે જે રીતે સાંભળ્યું કે રાજકોટમાં પુરુષોત્તમ રૂપાલાએ ડોર ટુ ડોર પ્રચાર સુધા કરી દીધો છે, તો આપ મને એ જણાવો કે છેલ્લા કેટલાક સમયથી જ્યારે મહિલાઓની આત્મસન્માનની વાત આવે, મહિલાઓના સ્વાભિમાનની વાત આવે, તો સામાન્યતઃ ક્ષત્રિય સમાજ ખૂબ કન્ઝર્વેટિવ છે, ખૂબ એને ખૂબ એગ્રેસિવલી એને લેતો હોય છે. આપ માનો છો કે આગામી દિવસોમાં જો ભારતીય જનતા પાર્ટી પુરુષોત્તમ રૂપાલાના મામલામાં ક્ષત્રિય સમાજનું સમાધાન નથી કરતો તો એનું નિશ્ચિતપણે નુકસાન ભારતીય જનતા પાર્ટીને જશે? કારણ કે ક્ષત્રિય સમાજ અને ભારતીય જનતા પાર્ટી તો બે એક જ હતા. હા, એક જ હતા અને સાથ પણ દીધો હતો. અને હરેક સ્ત્રી કહેવાય ને કે સન્માન તો બધાને વાલું જ હોય. આજે જે રાજકોટમાં બન્યું એમાં કહેવાય કે પહેલાં પાઘડી ઉછાળવામાં આવી અમારે, અને પછી હવે જે ક્ષત્રિયો લેડીઝો હતી એના જે પલ્લું હોય પલ્લું ખેંચવામાં આવ્યા, તો એ બહુ નિંદનીય વાત છે. આજે અમારો ઉંમરો પણ નથી વટતી અમારી લેડીઝ ક્ષત્રિય લેડીઝો, એનું આજે છેડા ખેંચવામાં આવ્યા. અને એક આતંકવાદી હોય એ રીતે તમે અંદર કહેવાય કે ગાડીમાં બેસાડવામાં આવ્યા, તો એ એક નિંદનીય વાત છે. અને બીજું કે જ્યાં સુધી નારી હોય, તમારી જોડે જ હતી, ભાજપની જોડે જ ક્ષત્રિય નારી હતી, ત્યાં સુધી કરુણાની મૂર્તિ હતી. પણ હવે રણચંડી બની છે અને મેદાને ઉતરી છે અને રણમાં ઉતરી છે, જેમ ઝાંસીની રાણી ઉતર્યા હતા તેમ ઉતર્યા છે. એટલે હવે પછી આની સામું જોશો, આને રદ કરશો ટિકિટ તો જ આ ઓલું થશે. જેમ પરેશ રાવલને એક થપ્પટ મારીને જેમ ટિકિટ એને માફી માગી હતી, એમ આને પણ પહેલાં થપ્પટ મારવાની હતી પછી માફી દેવાની હતી, પણ એ થપ્પટ એને ખાધી નહીં એટલે માફી હવે નહીં. પરંતુ આપને એમ લાગે છે કે જ્યારથી ક્ષત્રિય સમાજ જ્યારે ની સાથે સાથે જ્યારે પોલિટિકલ પાર્ટીઓ એ આખા આંદોલનમાં ઝુકાવ્યું, એને લઈને કદાચ કેસ વધારે બગડી ગયો? કારણ કે ક્ષત્રિય સમાજના આંદોલનને તો ભારતીય જનતા પાર્ટી ખૂબ ગંભીરતાથી લઈ રહી હતી.
ગંભીરતાથી લઈ રહી હોત તો અત્યાર સુધીમાં એને રાજીનામું દેવરાઈ દીધું હોત, ગંભીરતાથી નથી રહી. કારણ કે એ ત્યાં બેઠા બેઠા બધા જ એમાં સત્તા ઉપર અમારા ક્ષત્રિયો પણ છે, એ પણ કેમ મૂંગા છે મને એ નથી સમજાતું. તો એ પણ મેદાનમાં આવે અને અમે નથી મોદી સાહેબ પાસે જઈ શકતા, પણ એ તો મોદી સાહેબ પાસે એનો પ્રસ્તાવ મૂકી શકે છે અને મોદી સાહેબ રોજે રોજ મોદી સાહેબ જોઈ શકે છે, મીડિયામાં જોવે છે કે શું થઈ રહ્યું છે. તો આ રણ મેદાન ન થાય એ પહેલાં જો આ કહેવાય ને કે ઘોડો લગામથી છૂટી ગયો છે, છૂટી જશે ને, અત્યાર સુધી લગામ હાથમાં છે, જો લગામથી છૂટી જશે તો પછી રણ મેદાન થઈ જશે. બિલકુલ, કે જે રીતે આપે સાંભળ્યું કે છેલ્લા ઘણા સમયથી ક્ષત્રિય સમાજની જે માંગ છે એને ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીએ સમજી નથી, અથવા તો પુરુષોત્તમ રૂપાલાની જે ઉમેદવારી પરત ખેંચવાની વાત હતી એ તો થઈ નથી. તો આપે માનો છો કે ક્ષત્રિય સમાજ દ્વારા જે આગામી દિવસોમાં જે પણ પ્રકારના જે આંદોલનો થઈ રહ્યા છે એમાં અલગ અલગ જે સમિતિઓ છે, અલગ અલગ જે પક્ષ છે એ પણ એમને મદદ કરી રહ્યો છે, તો આપે માનો છો કે આગામી દિવસોમાં એ ગેમ ચેન્જર સાબિત થશે? 100% અત્યારે જે વાતાવરણ થયું છે એની અંદર રૂપાલાની વાત તો એક નિમિત્ત બની છે, પણ આ એમનો વિનાશકાળની શરૂઆત છે. આ સરકારની વિનાશકાળની શરૂઆત એટલા માટે કહીશ કે ક્ષત્રિય સમાજ સાથે છેલ્લા 30 વર્ષની અંદર ગુજરાતની અંદર કોઈ જગ્યાએ ક્ષત્રિય સમાજનો કોઈ વિકાસ થયો હોય એવી કોઈ બાબત થઈ નથી. જ્યારે આજે આટલા વર્ષો પછી એમનો પાપનો ઘડો ફૂટ્યો હોય, આ જીપ લપસી નથી પણ આ રાજકીય રમત રમાઈ રહી છે. આરએસએસની દિશાથી ચાલતું આ તંત્ર, સમગ્ર તંત્ર, એણે ક્યારેય ક્ષત્રિય સમાજની નહીં પણ એસસી એસટી ઓબીસી માઇનોરિટી કોઈ પણ વર્ગની, જ્યારે આ દેશ આખો બંધારણ પર ચાલી રહ્યો છે, બંધારણ પર ચાલી રહ્યો હોય ત્યારે તમામ વર્ગ, ન્યાય અધિકારિતાની વાત આવતી હોય એ તમામ બાબતોની ખાલી ફક્ત વિકાસ વિકાસ ને વિકાસ, તો વિકાસ કોનો? ફક્ત દલાલોનો. બિલકુલ. દર્શક મિત્રો, સૌથી મહત્વની વાત એ છે કે ક્ષત્રિય સમાજ દ્વારા જે રીતે પોતાની માંગ ભારતીય જનતા પાર્ટી સમક્ષ મૂકવામાં આવી હતી, તો હવે જેમ જેમ ફોર્મ ભરવાની તારીખ, જેમ જેમ મતદાનની તારીખ નજીક આવી રહી છે, ત્યારે ક્ષત્રિયોની પડખે હવે બહુજન સમાજ પાર્ટી પણ આવી છે. તો હું તમારી પાસેથી એ સમજવા માગું છું, આપ માનો છો કે ક્ષત્રિય સમાજની પડખે, કારણ કે ક્ષત્રિય સમાજની જો ઇન્ફ્લુઅન્સ છે ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીમાં એ ખૂબ મોટા લેવલ ઉપર છે, તો આપ એમ માનો છો કે બહુજન સમાજ પાર્ટી એને કઈ રીતે મદદ કરશે? સૌથી પહેલાં તો ક્ષત્રિય સમાજ ઉપર કંઈ ભારતીય જનતા પાર્ટીનો કબજો નથી અને ક્ષત્રિય સમાજનો એટલો પ્રેમ પણ નથી ભારતીય જનતા પાર્ટીમાં. તમામ પાર્ટીઓમાં ક્ષત્રિય સમાજ છે. આ ક્ષત્રિય સમાજની વાતની એટલા માટે છે કે જેને 562 રજવાડાઓ આપ્યા, એ બહેનો ઉપર, એ મહિલાઓ ઉપર જ્યારે આ પ્રકારની ભાષા બોલવામાં આવે અને એ બી પ્રી પ્લાનિંગ સાથે, તમને લાગતું હશે કે એમની જીપ લપસી હશે પણ મને તો નથી લાગતું કે એમની જીપ લપસી હોય, કે જે કલાકારને સાંભળવા માટે, જેને પ્રવક્તા જેને કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીના આટલા ઉંમરલાયક કલાકાર કે જેને સાંભળવા માટે ભારતીય જનતા પાર્ટીના તમામ લોકો જ્યારે રાહ જોતા હોય છે અને તાળીઓથી ગડગડાટ કરતા હોય છે, એમની જીપ લપસે નહીં પણ પ્રી પ્લાનિંગ સાથે ભારતીય જનતા પાર્ટીએ જેમ રજવાડાઓ લઈ અને જેમ એનું ઋણ ભૂલવાનું કામ કર્યું છે, એ અત્યારે એ વિચારી રહી છે કે આ રજવાડાના જે ખાનદાનનું જે બ્લડ છે એમાં હવે પહેલાં જેવી ક્ષત્રિયતા તાકાત રહી છે કે નહીં, એ તપાસવા માટેનું એક 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 પ્રી પ્લાનિંગ હોય એવું મારા મંતવ્ય મુજબ હું માનું છું. એટલે ભારતીય જનતા પાર્ટીનો કોઈ એવો કબજો કે ક્ષત્રિય સમાજ માટે કોઈ મોટા આયોજનો કર્યા હોય કે કોઈ મોટા ક્ષત્રિય સમાજ માટેના જેમ બહુ મોટી પ્રગતિ કરાવી હોય એવા કોઈ કઈ દાખલો હોય તમારી નજરમાં તો આપો. એટલે ક્યાંક ને ક્યાંક જે રીતે વાત બહાર આવી રહી છે કે બે સમાજ વચ્ચેનું જે એક્ઝિસ્ટન્સ છે એની કેટલી સ્ટ્રેન્થ છે એ વિશેની વાત કરવા માટે અહીં આ જે ક્ષત્રિય સમાજ એ સતત મહેનત તો કરી રહ્યો છે, પરંતુ મહેન્દ્રસિંહ આપ રાષ્ટ્રીય પ્રવક્તા છો, આપ મને એ જણાવો કે આગામી દિવસોમાં પુરુષોત્તમ રૂપાલા 16 તારીખે ફોર્મ ભરે તો હવે તમારું પગલું શું હશે, આગામી દિવસોમાં રણનીતિ શું હશે? મારી બહેનશ્રીએ કીધું કે સોળ તારીખ જ્યારે રૂપાલાજી ફોર્મ ભરે ત્યાં સુધી અમે રાહ જોઈએ છે. અમારી રણનીતિ ફિક્સ છે. ભારતના ઇતિહાસમાં પ્રથમવાર એવું બન્યું કે જે 21-22 દિવસથી ચાલતા આંદોલનમાં એક કાંકરી ચાળો નથી થયો, કે અમારા તરફથી જે કોઈ બળપ્રયોગ સામે, અમારી સામે બળપ્રયોગ થયો પણ અમે હજુ બળપ્રયોગ કર્યો નથી. એટલે જ્યારે તોફાન આવવાનું હોય ને એના પહેલાં શાંતિ એ અત્યારે વર્તાઈ રહી છે. 17 તારીખ પછી અમે જે અમને માન સન્માન ભારતીય જનતા પાર્ટી દ્વારા મળ્યું છે, અત્યારે લડત હવે રૂપાલાની નથી લઈ. રૂપાલાએ જે સ્ટેટમેન્ટ વાપર્યા એની સજા તો અમે માફ કરી જ દીધી છે, એટલે બિંદાસ બહાર ફરીને પ્રચાર કરે છે પણ દંડ
કાયદાકીય બે જોગવાઈ હોય, સજા અને દંડ. દંડરૂપી અમે એમની ટિકિટ કાપવાની વાત કરી તો આટલી એમથી નાનકડી વાત જો ઉપર બેઠેલા અમારા માનનીય આદરણીય અમારા સરતાજ મોદીજીને જો ક્ષત્રિય સમાજની માન સન્માનની પડી ના હોય તો 17 તારીખ પછી અમને જે માન સન્માન મળ્યું છે એ ભરપેટ ગામે ગામ નગરે નગર એમને એ દોડું લોટાવવામાં આવશે. કોઈ પણ ભૂખ્યા પેટે નહીં જાય એની અમે ગેરંટી આલીએ છીએ. કોઈ પણ ભૂખ્યા પેટે નહીં જાય. 17 તારીખ પછી ક્ષત્રિય બહારવટીઓ ના બને એની ભારતીય જનતા પાર્ટી નોંધ લે, પછી જવાબદારી સમગ્ર ભારતીય જનતા પાર્ટીની રહેશે અને માનનીય આદરણીય મોદીજીની રહેશે. ઓકે, પરંતુ આપને એમ લાગે છે કે આ જે ક્ષત્રિય આંદોલનના લીધે બે સમાજ વચ્ચે એક વર્ગ વિગ્રહ ઊભો કરવાનું પણ ચોક્કસ લોકો એક રાહ જોઈ રહ્યા છે એવું લાગી રહ્યું છે અત્યારે આપને? જ્યારે શરૂઆત થઈ હતી આની, બહુ સાચી વાત કીધી તમે સાહેબ, એ લોકોનો હેતુ એવો હતો કે આપણે પટેલોને અને દરબારોને લડાવી દઈએ અને આખું રાજકારણ એક અલગ દિશામાં. મારા મોબાઈલમાં 50 ફોટા છે જેમાં પટેલ મિત્રો લખે છે કે અમે ક્ષત્રિય સમાજની સાથે છે. અમે લોકો પહેલા દિવસથી બોલીએ છીએ કે અમારો વિરોધ ફક્ત અને ફક્ત પુરુષોત્તમ રૂપાલા સાથે છે, 18 વર્ણ અમારી સાથે છે. અને કાલે દિલ્હીમાં રાત્રે લઘુમતી કોમના મોટી સંખ્યાના માણસો આવીને ક્ષત્રિય સમાજને મળી ગયા છે. આ બધી મજાક મસ્તી સમજો છો, 17 તારીખ પછી કશું સમેટી નહીં શકો. તમારી પડતી તો ચાલુ જ થઈ ગઈ છે, પડતી તો ભારતીય જનતા પાર્ટીની ચાલુ જ થઈ ગઈ છે. 26 26 26 બોલો છો, જોઈ લેજો, મશીનમાં સેટિંગ હશે તો બી 26 નહીં લાવી શકો, કારણ કે આટલો વિરોધ છે. ગામડાઓમાં તમારી ગાડીઓ નથી ઘૂસતી બધી જગ્યા. અટલાદરા કલાલી માજલપુર, સાહેબે કીધું કે માજલપુરમાં વિરોધ થયો. અટલાદરા કલાલી માજલપુરમાં ભાજપે એન્ટ્રી નહીં કરવી એવા બોર્ડ 3 જગ્યાએ લાગ્યા છે. આખા વડોદરામાં લાગશે, આખા ગુજરાતમાં લાગશે, આખા ભારતમાં લાગશે. તો દર્શક મિત્રો, આ હતા કરણી સેના અને રાજપૂત સમાજના અગ્રણીઓ કે જેમના કહેવા પ્રમાણે જો આગામી 3 દિવસની અંદર જો આ પ્રશ્નનો કોઈ હકારાત્મક ઉકેલ નહીં આવે તો નિશ્ચિતપણે એની અસર 7મી તારીખે પડવાની છે. જો કે ક્ષત્રિય સમાજનો હાલ તો ભારતીય જનતા પાર્ટીથી મોહભંગ થયો હોય એવું લાગી રહ્યું છે, પરંતુ જે ક્ષત્રિયાણીઓ છે એમના કહેવા પ્રમાણે આ સ્વાભિમાનની લડાઈ છે અને સ્વાભિમાનના ભોગે કોઈ પણ પ્રકારનું સમાધાન ખપે નહીં. ત્યારે આગામી દિવસોમાં એ પણ જોવું એટલું જરૂરી રહેશે કે આ ક્ષત્રિયોની પડખે અલગ અલગ પક્ષો અને અલગ અલગ પાર્ટીઓ આવીને ઊભી છે, એના થકી ભારતીય જનતા પાર્ટીને કયા પ્રકારનું કેટલું અને કેવું નુકસાન જાય છે. કેમેરામેન નવનીત પરમાર અને સત્યમ નિવસ્કર સાથે વશિષ્ઠ શુક્લ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.